નમસ્કાર બાળકો હું પૂજા ટીચર આપનું ધોરણ એક વિશે ગુજરાતી સ્વાદે પોપોથીમાં હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે સ્વાદે ભાગ બે દસ ટપકા જોડો અને લખો પાઠ છે દસ વડ દાદા દસમા પાઠમાં પાના નંબર એકસો ચોપન પર ટપકા જોડવું છે અને લખવું છે અહીં ટપકા ટપકા આપેલા છે જેના પર ઢ ઢગલાનો ઢમ મૂળાક્ષર આ રીતના લખ્યું છે પછી એના નીચે પણ ઢ ઢગલાનો ઢ તમારે લખવો ટપકા જોડીને ઠળિયાનો ઠ લખવું નીચે પણ ઠ ઠળયાનો ઠ લખવો ટપકા જોડીને શરણાઈનો શ લખવું અને નીચે આપેલા બોક્સમાં પણ શરણાઈનો સ્થ ઉપરની રીતે લખવું ત્યારબાદ ટપકા જોડીને થ થડનો થ લખવું અને એની નીચે પણ આ રીતના થડનો થ લખવું ટપકા જોડીને ક કમનો ક ઉપર જે મીંદુ આવે ને તે મનો ઉચ્ચાર થાય કમ કમ ન ક અને એ રીતના અહીં નીચે પણ લખવું હવે ટપકા જોડીને ઢ ઢમનો ઢ અને આ રીતે ઢ ઢમનો ઢ અહીં પણ લખવું ટપકા જોડીને ઠ ઠમનો ઠ અને ઠ ઠમનો ઠ નીચેના બોક્સમાં પણ લખવું ત્યારબાદ છે ટપકા જોડીને શમનો શ અને આ રીતે શમનો શ અહીંયા લખવું ટપકા જોડીને થમ નો થ અને આ રીતે અહીં થ થમનો થ લખવું હવે છે સાચો શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તો જતીને એના ખાલી જગ્યા સાથે ફરવા જાય છે તો શું આવશે દાદા સાથે ટેટાનો રંગ કેવો હોય છે તો લાલ વડ દાદા નું ફળ ને શું કહેવાય છે તો ટેટા વડલાની ડાળ ઉપર કોણ બેઠો છે તો વાંદરો અહીં લખ્યું છે વાંદરો ગામના પાદારે ખાલી જગ્યાનું નું જળ હતું તો કેશુડા

વડનું થળ ખૂબ જ જાડું હતું તો ખરું ગુલાબ જોઈ જતીન રાજ્ય રાજી થયો ખોટું જતીનને હિંચકા ખાવાની મજા પડી ખરું હવે છે કવિતા વાંચો અને ગાઓ નામ છે મારું વડદાદા મારી ડાળીએ ટેટા સદા નાનું ફળ ને નાનું બીજ એમાં સમાયું મારું નીચ મારી મજાની છે વડવાઈ દાંતણ કરે બેને બેની ભાઈ હિચવા સૌ આવે છે રોજ વડવાઈને પણ આવે મોજ મારી ઉપર પંખી ના માળા શવ કરતો હું રખવાડા ઊભો છું હું ગામને પાદરે સૌ કોઈ આપે મને આદાર ગીતો ગાવું પણ છે હવે ખૂટતા શબ્દો મૂકી પંક્તિ પૂરી કરો જાંબુડા ખાલી જગ્યા તમે વાવ્યો સૌ્ય વાવ્યો રે અમે વાવ્યો આવે ત્યારબાદ પાણી ખાલી જગ્યા તમે પાયું સૌ્ય પાયું તો ખાલી જગ્યામાં આવશે અમે પાયું ત્યારબાદ છે જાંબુડા ખાલી જગ્યા આટલા થયા આટલા થયા આટલા થયા રે તો શું આવશે આટલા થયા પછી જાંબુડા ખાલી જગ્યા તમે ખાધા સૌએ ખાધા રે તો શું આવશે અમે ખાધા હવે વાંચો શંભુએ જાંબુ ખાધા ઠળિયા વાડામાં ફેંકી દીધા ઘણા દિવસ પછી વાડામાં છોડ જોયો તે છોડવાઓને રોજ પાણી પીવડાવે પછી તે મોટા થયા ખૂબ જ જાંબુ પાકે હવે બધા છોકરા જાંબુડા ખાય બરાબર શંભુએ જાંબુ ખાધો અને થળિયા ફેંક દે છે પછી છોડ ઉગે છે અને રોજ પાણી આપે છે આવી રીતના જાંબા જાંબાનું જાંબુનું જડ મોટું થાય છે અને એ લોકો પછી આવી રીતના જાંબુ ખાય છે નીચેના પ્રશ્નોના મૌખિક ઉત્તર આપો સંભુએ ઠળિયા ક્યાં ફેંકી દીધા હતા તો સંભુએ ઠળિયા વાડામાં જાંબુનો રંગ કેવો હતો તો જાંબુનો રંગ જાંબલી હતો જાંબુ કઈ ઋતુમાં આવે છે તો જાંબુ વરસાદની ઋતુમાં આવે છે ચોમાસા જાંબુનું જળ કેવડું હોય છે તો જાંબુનું જળ મોટું હોય છે પછી છેવાજો આ જળ છે ચિત્ર એમાં ફળ ફૂલ બધું વસ્તુ આપેલું છે હવે જળ આપણને શું શું આપે છે તે હું લખવું ઝાડ ફળ આપે ઝાડ છાયો આપે ઝાડ પાન આપે ઝાડ ફૂલ આપે જળ લાકડું આપે ઝાડ વરસાદ લાવે તો અહીં છે ઝાડ આપણને શું આપે તો ફળ ફૂલ લાકડું પાન બરાબર અને જળ વરસાદ લાવે છે આ રીતે લખવું હવે છે ચિત્રના આધારે ખૂટતા અક્ષર લખી પૂર્ણ શબ્દ બનાવો અહીં છે સાનું ચિત્ર છે કોબીજનું બરાબર ને તો કો ખાલી જગ્યા જ તો બી કોબીજ એની સાથે જોડી તો એની સાથે જોડી ખાલી જગ્યા અણ તો વેંગ પછી ખાલી જગ્યા અહી ખાલી ટા છે તો શું આવશે વટાણા આ છે ડુંગળી ગાજર પરવર ટમેટું બટાકા અને ફ્લાવર આ રીતના ખોડતા અક્ષરો જે રીતના અહીં પૂરેલા છે તે રીતે પૂરીને તમારે લખવું હવે અલગ અને લખો અહી નારંગી ટમેટા ચીકુ ગુલાબ દૂધી મોસંબી ચંપો સફરજન કારેલા જાંબુ કોબીજ મોગરો ભીંડા કમળ ટેટી અને જાસૂદ ફળ ફૂલ અને શાકભાજીના નામ આપેલા છે જેમાં ફળમાં આવશે નારંગી ચીકુ મોસંબી સફરજન જાંબુ અને ટેટી શાકભાજીમાં આવશે બટાકા ટમેટા દૂધી કારેલા ચંપો મોગરો કમળ જાસુદ અને બારમાસી આ રીતના છૂટા પાડીને લખ્યા છે બાળકો તે રીતના તમારે પણ લખવું છે હવે અહીં અલગ તારવો અને લખો અહીં કેટલાક ફળો અને શાકભાજીના નામો છે સોરી શાકભાજીઓ છે તો આ રીતના અહીં લખી દીધું છે શાકભાજીમાં પરવર કારેલા કાકડી વટાણા મરચાં ફળમાં પપૈયું દાડમ કેળા સીતાફળ અને ઉપરના ચિત્ર જોઈને અહીં નીચે લખવા ત્યારબાદ છે ફળનું નામ શોધો શોધી નીચે આ રીતના આપણે કાઉશ કરવું છે તો અહીં છે દાડમનો મૂન અપ્યો છે પછી આવશે મોસંબી તો આ રીતના કરી દીધું અને નીચે લખ્યું મોસંબી નારંગી તો પણ આવી રીતના કાઉસ અરે ગોળ કરીને નારંગી કર્યું છે અને અહીં શેરડી હવે છે જોઈને લખો અહીં જે વાક્યો છે બાળકો તે તમારે માત્ર જોઈને લખવાના છે વડનું થડ જાડું છે મંદિરમાં શંખ વાગે છે શેરીમાં કૂતરા ભસે છે મને શાળા ખોબ ગમે છે મુસાફરી થાક લાગે શીલા મોડી ઉઠે આ મારી ઢીંગલી છે ઢેલ નાચે છે પેલું પંખીનું ઈંડું છે મને ઢેબરા ભાવે છે ગાંડુ ગાંડુ ઠસ ભરેલું છે વાડામાં ઢોર છે આ રીતના વાક્યોને જોઈને અહીં લખવાના છે બાળકો આ ચિત્ર શાનું છે તો મેળાનું મેળામાં શું છે મંદિર આઈસક્રીમ નાસ્તા ઘર મીઠાઈ ચગડોળ પછી ઘોડો ગોલ ગોલ ફરે તે છે ઠંડા પીણા છે સર્કસ છે બરાબર પાણીપુરી છે ફુગાવાળો છે રમકડાવાળો છે ફિરકીવાળો છે આ રીતના અહીં મેળાના ચિત્રો આપ્યા છે હવે આ ચિત્ર શાનું છે તો મેળામાં ચિત્રમાં તમને સૌથી વધુ શું ગમ્યું જે ગમ્યું હોય તે લખવું બાળકો આ પ્રશ્નની રજૂઆત તમારે મૌખિક રીતે તમારા વાલી સમક્ષ કરવી છે અને જોઈને એના પ્રશ્નો પણ તમારે વાલી સમક્ષ રજૂઆત કરવી છે એના જવાબો હવે વસ્તુઓને તેના યોગ્ય તહેવારો સાથે જોડો આ શું છે નવરાત્રી બરાબર એના નવરાત્રીના ચિત્ર સાથે આપણે ત્રીજા ચોથા નંબર પર જોડી દીધું છે ત્યારબાદ છે ઉત્તરાયણ ઉત્તરાયણના ચિત્રને આપણે પાંચમા નંબર સાથે જોડ્યું છે ચિત્ર સાથે ત્યારબાદ છે રાખડી રાખડીના ચિત્રને આપણે છઠ્ઠા નંબરના ચિત્ર સાથે જોડ્યું છે ત્યારબાદ છે ફટાકડો તો ફટાકડાના ચિત્રને આપણે પહેલા નંબરના ચિત્ર સાથે જોડ્યું છે દિવાળીના ચિત્ર સાથે ત્યારબાદ છે ક્રિસમસ ટ્રી એને આપણે ના ચિત્ર સાથે જોડ્યું છે બીજા નંબર પર ત્યારબાદ છે પિચકારી એના ત્રીજા નંબરના ચિત્ર સાથે હોળી સાથે જોડી દીધું છે આ રીતે તમારે એને જોડવું નીચે કૌશમાં વડના વૃક્ષના ભાગ દર્શાવ્યા છે તે ચિત્રમાં લખો અહીંયા ડાળ પાન ટેટા વળવાય મૂળ થડ છે બરાબર આને શું કહેવાય દાઢ કહેવાય અને પાન કહેવાય અને ટેટા કહેવાય અને શું કહેવાય થડ અને વળવાય અને મૂળ કહેવાય તો આ રીતે તમારે પણ લખવું હવે છે વાંચો જોડો અને લખો આ ચિત્ર સાનું છે શિયાળ તો શ શૂળાક્ષર સાથે જોડું ચિત્ર શાનું છે શંખ તો સ સમૂળાક્ષર સાથે જોડું આ ચિત્ર છે થર્મોસ તો થ મૂળાક્ષર સાથે જોડું ચિત્ર છે ઠળ્યો તો ઠ મૂળાક્ષર સાથે જોડ્યું ચિત્ર છે ઢગલો તો ઠમૂળાક્ષર સાથે જોડ્યું આ ચિત્ર છે થેલીનું તો થ અક્ષર સાથે જોડ્યું આ ચિત્ર છે શેરડી તો અહીં શ સમૂળાક્ષર સાથે જોડ્યું અને જે રીતના આપણે જોડ્યું છે તેના અહીં નામ થડ શિયાળ શંખ થર્મોસ થળિયો ઢગલો થેલી અને શેરડી આ રીતે લખવું તો થેન્ક યુ બાળકો અહીં તમારું ગુજરાતી સદે પાઠ દસ પૂર્ણ થાય છે અને હવે તમારે પરીક્ષાની તૈયારીઓ કરવી છે અને સારી રીતે વાંચન પણ કરવું છે ઓકે થેન્ક યુ ટેક કેર